પ્રશ્ન નંબર ચોપન ફરજીયાત નકશા પૂરતી કરવાની છે પ્રતિક ના ચાર ગુણ રહેશે પ્રશ્ન નંબર સુડતાલીસ પ્રાચીન ભારતીય ખગોળ વિદ્યાની અંદર આપેલું પ્રધાન જણાવો બધા શાસ્ત્રોની અંદર ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો ગ્રહો અને તેમની ગતિ નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથની અંદર જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી છે ગ્રહો પરથી રાશિ ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌ પ્રથમ પ્રતિપ્રાદિત સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે વિદ્વાનો આ બાબતને અજર ભર કહેતા હતા ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે અને તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે બ્રહ્મગુપ્ત નામના વિજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો અને તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાંથેલી પ્રગતિ વિશે નોંધ લખો પ્રાચીન ભારતની અંદર ગણિત શાસ્ત્રે

એવું જણાવ્યું હતું અને તેમણે પ્રતિપાદન પણ કરેલું છે ગોલક એટલે કે ગોળાના પરિક અને વ્યાસનો ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે આર્યભટ્ટે તેમના ગ્રંથોની અંદર ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ કનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે તેથી આર્યભટ્ટને શાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે આર્યભટ્ટે દસ ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો હતો આર્ય સિદ્ધાંત ગ્રંથની અંદર તેમણે જ્યોતિષ શાસ્ત્રનો મૂળ સિદ્ધાંતને સંક્ષેપની અંદર વર્ણવ્યો છે તેમણે બીજ ગણિત અંક ગણિત અને રેખા ગણિતનો મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો ગચ્છમાદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ તિપ્પન શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ પણ નક્કી કર્યા છે મોહેજો દડો હડપવાના અવશેષો માપવા અને તોલવા માટેના સાધનોને દશાંશ પદ્ધતિ હતી તેનો પરિચય પ્રાચીન સમયના મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીએ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીં તફાવત આપવાનો છે ખરીફ પાક અને રવિ પાક ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહે છે જ્યારે શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહે છે ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે જ્યારે રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલનો હોય છે ખરીફ પાક ઋતુમાં લેવાતો હોવાથી સિંચાઈ થી જ લઈ શકાય છે ડાંગર જુવાર બાજરી મકાઈ કપાસ મગ મઠ અને તલ વગેરે ખરીફ પાકના ઉદાહરણો છે ઘઉં જઉ મિત્રો ચણા સરસવ રાયડો અને આળસી વગેરે રવિ પાકના ઉદાહરણ છે વિવિધ કૃષિ પદ્ધતિઓ સહ વિસ્તાર વર્ણવો ભારતની અંદર સજીવ ખેતી ટકાઉ એટલે કે પોષણ ખેતી મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે સજીવ ખેતી જે કૃષિ પદ્ધતિની અંદર યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહે છે તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર અળસિયું ખાતર કમ્પોસ્ટિસ્ટ ખાતર વગેરે વાપરવામાં આવે છે તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનો દ્રાવણ છાસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે સજીવ ખેતી જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ મીઠાશ કે સોડમ હોય છે અને તેમાં ખનિજ વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો પણ હોય છે સજીવ ખેતીની પેદાશની ખૂબ માંગ રહે છે અને તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું રહે છે ટકાઉ ખેતી આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની પોષણ માટે રાસાયણિક ખાતરોની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કીટક તેમજ નિયંત્રણ જંતુનાશકના બદલે જૈવિક નિયંત્રક જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે મિશ્ર ખેતી આ પ્રકારની ખેતીની અંદર ખેતીની સાથે પશુપાલન બતકા ઉછેર મધમાખી ઉછેર મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અન સુરક્ષાના કાર્યક્રમ તરીકે માં અન્નપૂર્ણા યોજનાની જોગવાઈ જણાવો તો ભારત સરકારે ઈસવી સન બે હજાર ને તેરમાં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો છે અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમય સ્ક્રિય અને સ્વચ્છ જીવન જીવવા પૂરતા પ્રમાણમાં પોષણ સમ આહારની પ્રાપ્તિ આ કાયદા અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે તેમાં મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોનો વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ જેમાં ઘઉં બે રૂપિયો પ્રતિ કિલો અને ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને જાડુ અનાજ એક રૂપિયો પ્રતિ કિલોનો ભાવે આપવામાં આવે છે રાજ્યના લગભગ ત્રણ પોઇન્ટ બાસઠ કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે પ્રશ્ન નંબર બાવન બેરોજગારીના કારણો જણાવો તો ભારતમાં બેરોજગારીના કારણો આ પ્રમાણે છે વસ્તી વધારો શિક્ષિત યુવક યુવતીઓના માત્ર સિદ્ધાંતિક જ્ઞાન તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ દેશમાં ઔદ્યોગિક વિકાસના ધીમા દરના કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપુરતી શકવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનો વધેલું પ્રમાણ આજના યુવાનોની અંદર કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાનિશ્તા ખેતી સિવાયની સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ ગ્રામ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાના કારણે કુટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટેના યુવાનોનો સાહસનો અભાવ યુવાનોની અંદર ટેકનિકલ જ્ઞાન તાલીમ કે અનુભવનો અભાવ માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન બચતોના ઓછા પ્રમાણના કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો પ્રશ્ન નંબર મિત્રો ત્રેપન ભારતના બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવા માટે કયા કયા ઉપાયો થઈ શકે તે લખવાના રહેશે તો મિત્રો બાળ શ્રમિકોને માગનું પ્રમાણ વધુ હોવાના કારણો આ પ્રમાણે છે બાળક એ શ્રમનું સૌથી સસ્તું અને સાધન છે એટલે કે ઓછા પૈસામાં મજૂરી કરે છે પુખ્ત વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતનમાં કામ કરાવી શકાય છે સંગઠનના અભાવે તેઓ પોતાની રોજગારી રાખનાર માલિકનો વિરોધ કરી શકતા નથી બાળ શ્રમિકોનો સરળતાથી તેમને ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે કઠિન કે જોખમી કામોમાં પણ ઓછા વેતને અને નક્કી કરેલા કલાકથી વધુ સમય સુધી બાળ શ્રમિકો પાસે ડરાવીને ધમકાવીને લાલચ આપીને કામ કરાવી શકાય છે બાળ શ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ મોટી સંખ્યામાં સરળતાથી મળી રહે છે ગ્રામીણ વિસ્તારોની અંદર શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી તેથી માતા પિતા તેમના બાળકોને ભણવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમને મજૂરી કરવા માટે મોકલી દે છે હવે આપણે વાત કરીશું બાળ શ્રમિકોની માંગને અટકાવવા માટેના બંધારણીય ઉપાયો ચૌદ કે તેથી ઓછી ઉંમરના બાળકો કોઈ પણ બાળકને કારખાનામાં કે કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરી રાખી શકાય નહીં આ કોઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ફરી સજા કરાવી શકાય છે બંધારણનો અમલ શરૂ થયા અને દસ વર્ષની અંદર દરેક રાજ્ય સરકારે ચૌદ વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પૂરું પાડવું આ જોગવાઈ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારે છ થી ચૌદ વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવાનો અધિકાર સંબંધી કાયદો બે હજાર નવની અંદર અમલમાં મૂક્યો છે બાળપણ અને કિશોર અવસ્થા દરમિયાન શોષણથી બચાવવા માટે બાળકને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત રાખવા નહીં વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછી બીજા પેપરોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો